दीवानी मेरो दर्द न जाने को। હવે આપ સૌ જે ગીતની રાહ જોઈને બેઠા છો, મોર બની થનગાત કરે લે, હમણાં જ એક બહુ જ માતબર એવું એક એવોર્ડ ફંક્શન, જીમા એવોર્ડ ફંક્શન, ગ્લોબલ ઇન્ડિયા મ્યુઝિક એવોર્ડ, એ એવોર્ડ ફંક્શનમાં ગયા વર્ષમાં બેસ્ટ સિંગરમાં મારું નામ નોમિનેશન આ ગીતથી થયું. અને હમણાં જ એક બે ફિલ્મ આવી રહ્યા છે એમાં અત્યારે હમણાં જ 4-5 દિવસ પહેલાં એક ગીત રેકોર્ડ કર્યું છે,
આપણા ગુજરાતનું ગૌરવ અને હમ દિલ દે ચુકે સનમ, દેવદાસ જેવી ફિલ્મોમાં જેણે મ્યુઝિક આપ્યું, એવા ઇસ્માઇલ દરબાર, એમની સાથે હમણાં એક ગીત મેં રેકોર્ડ કર્યું છે. પણ જે સોંગને પહેલું પ્રાઇઝ મળ્યું એની એક બે લાઈન સંભળાવું, પછી મારું ગીત સંભળાવું. થોડીક બોલિવૂડ સ્ટાઇલમાં ગાયું એ તમને જલ્દી જલ્દી સંભળાવી દો.
કોટે મરટા હું કિયા કોટે મરટા હું કિયા અને વાદળ ચમકી વી હે મારા રુદાને એ મારા રુદાને રાણો સાંભર્યો અરે રે જોને આવી સાડી બી હે મારા રુદાને રાણો સાંભર્યો અરે રે જોને આવી સા તો પડકારો સામે થવો જોઈએ ભાઈ. અસા ગિરિવર જા મોરલા અસા કચડો આ અસા ગિરિવર જા મોરલા અને કંકર પેટ ભરા હે મારી રત આવે એ મારી રત ને આવે ન બોલીએ તો હૈડા ફાટ મરા હે મારી રત ને આવે બોલીએ અરે રે તો હૈડા ફાટ મરા હે મારી રત આવે અરે રે તો તું હૈડા ફાટ મરા એ મારી રત આવે આમ તો જો કેવા સુર નીકળે અમારી ઘન ઘોર જરે ચહુવર મારું માં ઘન ઘોર જરે ચહુવર મારું મારું મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મારું મન મોર બની થન ગાટ કરે મન મોર મોર બની થન ગાટ કરે મન ઘન ઘોર જરે ચહુવર મારું માં મારું મન મોર બની થન ઘાટ કરે મન મોર બની થન ઘાટ કરે મન મોર બની થન ઘાટ કરે મારું મન મોર બની થન ઘાટ કરે મન મોર બની થન ઘાટ કરે મોર બની થન ઘાટ મોર બની થન ઘાટ કરે મન મોર બની થન ઘાટ કરે Thank you.
रमल कैन मिटा नेह सुने सुबत करे गगन गगन घुम रैन पाग मेघ गटा कर जा कर मन मोर पनि थन घाट कर मन मोर पनि थन घाट करे मारु मन मोर बनी थन घाट करे मन मोर बनी थन घाट करे मोर बनी थन घाट करे मन मोर बनी थन घाट करे आए मोर बनी थन घाट करे मन मोर बनी थन घाट ये मोर बनी थन घाट करे मन मोर बनी थन मोर बनी थन घाट करे मन मोर बनी थन घाट करे मोर बनी थन घाट करे मन मोर बनी मन ये मोर बनी थन घाट करे मन मोर बनी थन ताली थी साथ हाँ तो बजाए ये मोर बनी थन गाट करे मन मोर बनी थन गाट करे मोर बनी थन गाट करे मन मोर बनी थन गाट करे मोर बनी थन गाट करे मोर बनी थन गाट करे ये मोर बनी थन गाट करे ये मोर बनी थन गाट करे કે પ્રોગ્રામ માણવા આવ્યા હોય તો પ્લીઝ બેસજો, દીકરો કરવા આવ્યા હોય તો આપણા હવ હવના ઘર છે જ અને ત્યાં એવું છે જ. કાયદેસર પ્રોગ્રામ માણવા આવ્યા હોય તો મારો બાપ વાંધો નથી, બાકી દેકારા તો આપણે ઘરે કરીએ જ છીએ, ત્યાંથી આપણને કોઈ સમજતું નથી એટલે તમે અહીંયા આવ્યા છો ને અહીંયા પાછા એ જ ભજવો છો. વસવાણભાઈ ખૂબ આનંદ કરાવ્યો, જોરદાર તાળીઓના કરકમળથી આપણે નવાજીએ. કરકમળ તાળી એટલે કર, કર એટલે કમળ, કમળ એટલે તાળી. ગણપતિ વંદનાથી કાર્યક્રમની શુભ શરૂઆત કરી. ધૂણી રે દખાવી અમે તારા નામની, મર મોર બની થન ગાટ કરે મારું મન મોર બની થન ગાટ. કાલ હું પ્રયાસ કરતો હતો ગાવાનો તો એક જણો કે મારો વેવાય હજી ઘાટ કરે છે,
ઈ કરતો હોય કદાચ ને ઘાટ. સચ્ચે પ્રેમ કી સારે જહાં પે અસર હોગી ને ન હોગી તો સમજ લેના તેરી કઈ કસર હોગી. સાચા ભાવથી એક નિષ્ઠાથી આપણે જે આપણે રામ દરબારમાં બેઠા ટાચણી પડે તો અહીંયા મંચ ભાઈ સિસોટી બંધ રાખજો. હવે તમારી એને કોઈને બેહારવાની જરૂર નથી. હવે હવે એની મેળે બે જાય હહુડી હાવ બંધ રાખજો. હા આ આ કાઠિયાવાડ છે. મને હમણાં મને સાઈરામભાઈને એક ભાઈ મને કે અમારે તમારે એક મંચ ઉપર બોલવા આવવાનું છે. મેં કીધું ભાઈ મંચ છે શેનો? મને કે બે પક્ષનો છે. મેં કીધું અમે પક્ષ પક્ષમાં માનતા નથી, અમે તો ખાલી અમને અમારાના જ માનની છે. મને કે એ વિશે તમે બોલજો. એટલે મને રામદેવજી બાબા યાદ આવ્યા. મેં કીધું આ દેશમાં કાળું નાણું આપણે પાછું લાવ. ક્યાં કાળું નાનું ઊભો થયો એ કે હું પાછો એ પક્ષમાં નહીં આવું. મેં કે તારી વાત જ નથી, નાણાંની વાત છે, નાનુંના દીકરાની વાત જ નથી. કાળું તું હેઠો બેસ. એટલે ન સમજાય તો એ આપણા દુર્ભાગ્ય, સમજાય તો આપણા સદભાગ્ય. એમ આપણે જે પંડાલમાં બેઠા છીએ એની ગરિમા માની લો કે આમાં સેમી ઘંટીમાં જાજા કામ કરે. ભાઈ ઘાટિયાનું પૂરું થઈ ગયું, મશીન આવી ગયા, તો તમે સહેજે સહેજે આમ ઘંટી ઉપર જેમ હીરો આમાં આમાં બહુ જાળવી જાળવીને જેમ કોઈ જનેતા બાળકનું જતન કરતી હોય ને હીરાને ક્યાંય ખાડ ન પડે, હીરો ક્યાંય તૂટે નહીં, આડાવળું ક્યાંય પહેલ ન થઈ જાય, આડાવળો ક્યાંય ભાલો ન વયો જાય અને આડાવળું જો ક્યાંય હોરાઈ ન જાય, હોરાઈ જાય તો પાછા એના થોડા કપાઈ જાય, ન કપાવવા માટેના પ્રયાસ છે. એમ જિંદગીમાં આપણે ઘણું બેઠા બેઠા કપાવીએ છીએ આપણી હાથે. આપણે હમણાં ભગવાને કેટલી શાંતિ નથી. એક એક એન્જિનિયર હતો ને એનું બહુ હાલ્યું નહીં, તેને એમ છું દવાખાનું નાખું. દવાખાનામાં બહાર બોર્ડ માર્યું 300 રૂપિયામાં રિપોર્ટ કરાવો અને જાણો તમને જે નડતર હોય તે શરીર માટે. એમાં એક ડૉક્ટરનું નહોતું હાલતું. એ ડૉક્ટરને એમ થયું કે હું 1000 રૂપિયા ફી લઉં છું, કોઈ આવતું નથી ને 300 રૂપિયામાં આખા શરીરના રિપોર્ટ. ગયો અંદર કે સાહેબ હવાદ બંધ થઈ ગયો, હવાદ. એટલે ઓલી નર્સને કીધું કે ઓલી બોટલમાંથી લાવો, ઓલી બોટલમાંથી લાવો, બે બોટલ પાય કાંઈ ન, ત્રીજી બોટલમાંથી લાવો. આમ પીધું પીધું નહીં હજી તો આમ નાક પાસે આવ્યું ને કે દર્દીએ કીધું કે આ તો પેટ્રોલ છે. ધીરું ધીરું આવ્યું, આવ્યો હવાદ આવ્યો ને. હા 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 આપો 300. ડૉક્ટરને એમ છું હું ગયો હું કામ આની પાસે 300 દીધા કળ ન વળી, 15 દી જવા દીધા. એને એમ છું હું મારા 300 વસૂલ કરી આવું અને પાછું એટલે બોર્ડમાં લખેલું કે તમારા રોગનું નિદાન ન થાય તો મારે તમને 1000 આપવાના. 15 દી થયા પાછો આવ્યો કે સાહેબ આમ 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 ઝાંખું ઝાંખું બહુ દેખાય છે ને, આમ સુરતા ક્યાંક બીજે વહી જાય છે. એટલે ઓલો એન્જિનિયર જે ખાલી ખાલી ડૉક્ટર બન્યો હતો એને કીધું કાલ્યો 1000ની નોટ, મારી આગળ આ દવા નથી, સામેના મેડિકલથી તમે દવા લઈ આવો. એટલે ઓલો નોટ જોઈને કે આ તો 500ની છે. આવી સુરતા આવી 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 લાવો 300 લાવો લાવો લાવો. ડૉક્ટરને એમ થયું આનું હાલશે મારું નહીં હાલે. અને બહુ સાચી વાત છે સાહેબ, હું તો ખાલી સંચાલન કરું છું. આ બે વચ્ચે ખાલી એક બે 5 મિનિટ એને ચાનો કોટો ચડી જાય, ચા પીવાય જાય, ઠામડા હગે વગે થઈ જાય. નથી આજે જ મને મને સાઈરામભાઈ વાત કરતા ખાતા ખાતા વાત કરતા હતા. બરદ માણા આમ આમ ધરતીના પટ ઉપર નીકળે, ધરતી ધ્રુજે આવી જેની હાક હોય અને આમ ઝાલ્યો જતો હોય તો આમ શેરીમાં કૂતરું નીકળે તો કૂતરું આમ હંતાઈ જતું હોય, પણ એ માણાના લગ્ન થાય અને 6 મહિના વીતે અને પછી હળુક લઈને ઘરમાં એમ કે કેટલા કિલો બટેકા લાવવાના છે, તો એ આપણને એમ લાગે કે ઓહો હો ધરતી પગેટેથી હરકી જાય. સાહેબ તો આશરસની ઝીણી ઝીણી વાત ઉપર અસવાણભાઈ ખૂબ આનંદ કરાયો. અમે
એક ગામડે પ્રોગ્રામમાં ભેગા હતા, તો પછી એક જણો સંચાલન કરતો હતા, ઓસવાણભાઈ બેઠા ને કહું ને, અમારે બની ગયેલી આ ઘટના. એવું એક ગીત, એવું એક ગીત, એવું એક ગીત, એટલે ઓલાને મેં કીધું કેવું એક ગીત, મને કે મોર બની થનગાટ કરે ના ગાય ગાયા છે. મેં કીધું એની એ પહેલા કઈ ગાયું જ નથી તું એમ સમજે છો સાહેબ? પહેલાં તો ધીરે ધીરે તણખલા ભેગા થયા ને, પછી એમાંથી ધીરે 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 પગ બંધાણા, પગમાંથી પાંખું આવી, પાંખમાંથી ચાંસ થઈ, ચાંસમાંથી દાણો આવ્યો, અને પછી આખું રોપ. અને એક વસ્તુ સમજી લેજો કે અમુક વસ્તુ અમુકની વાટે બેઠું હોય. એ ગીત વર્ષોથી તલેલા મારતું 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 એ સ્વર ગોતું હતું, હું કોના કંઠમાં જાઉં ને ક્યાં ચડું સાહેબ? બધું બધાને નથી આપી દેવાતું, અને બધું જો કુદરત બધાને આપી દે તો બધા આમ નો રહે. બકરી જેટલું ખાય એટલું. એક છેલ્લી વાત કરીને મારે સાંઈરામભાઈને વિનંતી કરવી, કારણ કે આ તો બધા શિક્ષક પાછા અને મારા પરમ સ્નેહી, મને શિક્ષકો ગમે બહુ. એકચ્યુઅલી એટલા ગમે, અમારે બરોડાને નાખે એક જણો બદામનો ઢગલો કરીને બેઠા હતા, સમજે આમ ગરાગી જામી પૂછે હોઉં હું જે આ બોલો કે બુદ્ધિની દવા, તો કે આનું નામ બસ બુદ્ધિની દવા ભાઈ. એમાં એક ભાઈ એવો કે એ ક્યાં હે ભૈયા? બોલો કે બુદ્ધિ કા દવા હૈ દિખાઓ. દિખને કી ચીજ નહીં હૈ, ખાને કી ચીજ હૈ, ખિલાવો. એસે કેસે ખિલાવે? ઓલો હિન્દી બોલે, વેસનાર ગુજરાતી બોલે. એટલે પછી ઓલાને થોડું થોડું ગુજરાતી આવડતું હતું બિચારાને, જે ખરીદી કરવા આવ્યો. બુદ્ધિ કી દવા હૈ, હા પહેલે ખિલાવો તો માનું, એસા નહીં પહેલે મેરી બાત સુન. બોલ એ કે તું કોઈ દી રેસનિંગ મેં ગયો છો? બોલો કે રેસનિંગમાં લગ્ન પછી રેસનિંગમાં જ ગયો છું. ખાંડ લેવા, કેરોસીન લેવા. અચ્છા કેટલો કિલો ખાંડ મિલતો હતો? તો કે એક કિલો. તો કે એક કિલો મેં દાણા કેટલા આવતા હતા? તો કે એવો થોડો ગણ્યો હતો, એ તો ઠેલી લઈને ઘરે આવ્યો હતો. અચ્છા લો એ બુદ્ધિ કી દો ટીકડી લો, એટલે બે બદામ આપી. એટલે બોલા આવ તો કે ઘૂંટલો ઉતરી જા. અચ્છા હવે સુન મેરી બાત, હા બતા તેરી બાત. મિની બજાર કભી ગયો હે? ગયો હે. કેલે કી લારી દેખ્યો હે? દેખ્યો હે. ક્યાં ખરીદ્યો હે? તો કે એક દર્જન મેં કિતને કેલે આતે? બોલો કે 12. આ ગઈ બુદ્ધિ? વાહ વાહ. બોલો કે દો દો, દે કિલો દે દો, બચ્ચે ભી ખાયંગે ઓર પરીક્ષા નજીક હૈ. સાહેબ ગમે ને આ ગમે વસ્તુ હાલે છે જો તમે હાંકવા ધારો તો. પણ શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ ધોળકિયા પરિવાર દ્વારા કતાર ગામનું આ આંગણું, બસ એટલી જગ્યા હતી કથા થાય એટલી. હવે કોઈ એવી જગ્યા નથી કે જ્યાં બાપુની કથા થઈ શકે. ટૂંકમાં માણા મેરામણ બેહી શકે, અને એક સપનું જેના ચરણ પડવાથી આપણું સાકાર થાય, આપણું કંઈક ખોવાયેલું પાછું આપણને મળતું હોય એવો ભાવ પ્રગટ થાય, એ કથામાં આજનો આ રાતનો સંતવાણી. અને એક ચોખવટી કરું કે 12 વાગે ગાંઠિયા છે રસોડાની ઉલકોર, એટલે. અને બીજું કે તમે માવા ખાતા જશો, મેં શરૂઆતમાં પણ બંધારણ બાંધ્યું હતું, ગળી જાજો, થૂકશો નહીં, ઘૂંટડો કરીને ગળી જાજો, હેટકી ન ખાતા, નકર બાજુવાળાને ખબર પડશે કે તમે 135નું ખાધું છે કાંઈક, અને કાગળ ખિસ્સામાં નાખજો. જો કે ખાતા તો નહીં જો, પણ બગાડશો નહીં, બગડે તો આપણું બગડે એવો ભાવ રાખજો. અંદરનું ભલે બગડતું, પણ બહાર કોઈનું બગાડીને પિચકારી ન મારશો એટલી કૃપા રાખજો. અને આવેલા તમામ મહેમાનોનું અહીંયાથી હાર્દિક સ્વાગત. જયભાઈ વસાવડા પણ અહીંયા ઉપસ્થિત છે, એમને પણ આપણે જોરદાર તાળીઓથી નવાજીએ. બાપુવતી પૂજ્ય ચેતન બાપુ અહીંયા પણ ઉપસ્થિત છે, એમને પણ આપણે તાળીઓથી નવાજીએ. પીપી સ્વામી અહીંયા છે, અને બધા આવેલા કલાના ઉપાસકો આ બાજુ એક એક અમારે દિગુભાથી માંડીને અન્ય કલાકારો ઉપસ્થિત, કલાની સાધના કરનારા બાપુ કેમ, અને બધાનો અહીંયાથી આદર. અને હવે વિનંતી કરું ભાઈ સાંઈરામભાઈ દવેને આપણે જોરદાર તાળીઓથી નવાજી. ભાઈ શ્રી સાંઈરામ દવે
છું બોલો. હલો ચેક, હલો ચેક, હલો જેને દિવ્ય સ્તવો વડે સ્તવી રહ્યા પુરાણ શાસ્ત્ર ભજનો ગાયે ઋષિ વ્યાકુળ યોગી ધ્યાન ધરી અને સંયમ કરી જેની કરે વંદના જેનો પાર ન કોઈ પામ્યા એ દેવને વંદના મહાદેવને વંદના મહાદેવના ચરણોમાં વંદન કરી અને સુરતને આંગણે શ્રી રામકૃષ્ણ પરિવારની આવી સરસ મજાની રામકથા પૂજ્યપાદ બાપુ ના શ્રી મુખેથી આપણે શ્રવણ કરી રહ્યા છીએ અને આટલો બધો માનવ મેરામણને આ વ્યવસ્થા એકવાર બધા જ વ્યવસ્થાપકોને અને સ્વયંસેવકોને જોરદાર તાલના ગગડાટથી વધાવવા જોઈએ. બે ત્રણ ત્રણ મહિનાની મહેનત હોય છે આ ત્રણ કલાક માટે એની. ઓસવાણભાઈ સરસ મજાનો એવા આમ ગરવા ગળાના ગાયક છે કે એને સાંભળી લીધા પછી તમારે મને સાંભળવો એટલે ઘટિયારે કેટબરી ખાતા હોય એવી ફિલિંગ આવશે. આવું હું કાંઈ ગાતો નથી, ચોખવટ કરી દઉં, અને હું નથી ગાતો ને એ એક સમાજ સેવા જ છે. અમુક વાતો અટાણે સમજાશે, અમુક કાલ સવારે ટપો પડશે, અમુક કથા પૂરી જાય પૂરી થઈ જાય પછી દાંત કાઢજો, કાંઈ વાંધો નહીં. અને જ્યાં જ્યાં ભાઈ ઘનશ્યામભાઈ આજે હતા નહીં મૂળ સંચાલનમાં, પણ અમારો ભાઈબંધ છે એટલે અમે અહીંયા પરાણે એમ કીધું કે અમારી હારે બેહવું પડે એકવાર. એને પણ તમારા સુરતનું આખા સૌરાષ્ટ્રનું આપણું રતન છે, જોરદાર તલને ગળગડાટથી ઘનશ્યામભાઈ લાખાણીને વધાવો. આ બધી અમારી કલાકારોની ટીમ, અમારા બધાનો પરિવાર અને આઠ આઠ તો ફોટોગ્રાફરો છે. બોલો, ત્રણ અહીં ગોંડલથી વીરપુર જેટલું તો આ લોકો અહીં નહીં હાલી નાખે છે. પાડો પાડો હરખો પાડો. બસ એક શેર એના માટે કહી દઉં કે એ ફોટોગ્રાફર તો હા હા મને ખબર છે તમારે કેવો માલ જોઈએ છે, હું ઓળખું ભૈલા, પણ ધીરજ રાખજો આપણે કથા મંડપમાં બેઠા છીએ એટલે એની મને તમને બેયને ખબર રહે. આપણે આનંદ કરવા માટે આવ્યા છીએ. એક શેર એના માટે કહેતો હતો, એ ફોટોગ્રાફર તમે તસવીર તો અમારી ખીચ લેતે હો, વાવા તો કરો યાર. તમે ક્યાં કોઈ સુરતવાળા છો, તમે તો ભેરા આવ્યા છો મારી. એ ફોટોગ્રાફર તમે તસવીર તો અમારી ખીચ લેતે હો, મગર એક વાત બતાવો કે હર બાર એક આંખ ક્યું મીંચ લેતે હો. એટલે આમાં ઓસમાણભાઈને ગાયકને છે ને એ સુખ હોય કે આમ ડાયરી હોય કાં તો સૂર ને તાલ ને શબ્દનો સથવારો હોય. મારે કે ઘનશ્યામભાઈને કે માયાભાઈને અમારે કોઈને બોલતી વખતે અમારે બધું તમારે સામે જ જોઈને બોલવાનું હોય. આમાં અમે દીકરી વિદાયની વાત શરૂ કરીને આમાં પાંચ જણા વોટ્સઅપ પર ઓનલાઈન થાય ને તો અમે દીકરી વિદાયમાંથી વાસડા વિદાયમાંથી વ્યા જાય. કશું અમારું પાકું કરેલું હોતું નથી, એક ચોખવટ કરી દઉં. એટલે તમારું ટોટલ કોન્સન્ટ્રેશન અમારી સામે રહીએ તો જ અને અમને વાત કરવાની મજા આવે. અમારું કાંઈ અમારા કરતાં સારા કપડાં પહેરીને લાફ્ટર ચલણમાં ઘણાય નગર દાંત કઢાવે છે, પણ એનામાં અને ડાયરાના તમામ હાસ્ય કલાકારોમાં લોક સાહિત્યકારોમાં એક લીટીનો તફાવત એટલો છે કે અમારી વાત બાપને દીકરી હારે બહેન માણી શકાય એવી વાતો કરનારા માણસો છીએ સાહેબ. એટલે એક કરોડ રૂપિયાનો એક શેર તમારા હાથમાં મૂકું છું. સુરતમાં ઘનશ્યામભાઈ કરોડથી હેઠે વાત ન કરાય, બરાબર ને? એટલે એક કરોડનો શેર અને મારી પાસે એથી હેઠી છે નહીં. આમ તમને કહું
એટલે આ ભૂમિમાં તો નહીં જ બાપલા, એટલે 1 કરોડ નો એક શેર સાહેબ કે અભી સાંજે દિલ મેં ફસાને બહોત હૈ, અભી સાંજે દિલ મેં ફસાને બહોત હૈ, અભી જિંદગી જીને કે બહાને બહોત હૈ, અરે ગૈરો કી દહલીજ મેં ભીખ ન માંગો યારો, અભી અપને ઘર મેં ખજાને બહોત હૈ. આ ધરતીની ધૂળમાં ધરવાઈને પડેલી કેટલીક વાતોને અળવી શૈલીમાં, લોકશૈલીમાં અમે કલાકારો એ પછી ગીતો દ્વારા, લોકગીતો દ્વારા, દુહા ભજનો છંદો કે વાતો દ્વારા કહેતા હોય છે, અને એમાં તમારો પડકારો મળે ને, અમે આપણે બધાએ ઉપનિષદોમાં વેદોમાં પૂજ્યપાદ બાપુ પાસેથી આપણે સાંભળ્યું છે કે ભગવાનને 1000 હાથવાળો ભગવાન છે, પણ 1000 હાથવાળો ભગવાનનો ફોટો મેં તો જોયો નથી. હું તો એટલું જયભાઈ કાયમને માટે વિચારું છું કે મારા શ્રોતાઓ દિલથી જ્યારે તાલી પડે છે ને, આમાં જ મને મારો 1000 હાથવાળો ભગવાન દેખાઈ જાય છે બધા. તમે આટલા દિલથી જ્યાં જ્યાં મજા આવે ત્યાં પડકારો દેજો, દિલથી તાલી પાડશો ને એટલે શું થશે કે હાથનું એક્યુપ્રેશર થઈ જશે. કોઈ આમાં ડોક્ટર બેઠા છે? ડોક્ટર હોય તો કાંઈ આપણે બીતા નથી. આ તો ડોક્ટરને પૂછી લેજો કે હાથનું એક્યુપ્રેશર થઈ જાય દિલથી તમારો, આમ 2-2.5 કલાક તાલી પડે ને હરખી, તો તમારા આખા વરહમાં તમે કોઈ દી માંદા નહીં પડો, ગેરંટી. અને આની સાબિતી એટલે હું આપ કેવી રીતે આપવી ઘનશ્યામભાઈ, આપણે મેડિકલી આ વાત પ્રૂવ કેવી રીતે કરવી કે જે લોકો આખી જિંદગી તાલી પાડે છે એને કોઈ દી દવાખાને જોયા? નથી સમજાણું હજી ગણાયને. ટેક યોર ટાઈમ. આજુબાજુ પૂછો શું બોલ્યો એમ, ઓલો શું કીધું? એટલે ભાઈ તું માવામાં રે, માં મારામાં રે અટાણે. હા, અડધી અડધી વાતો કહેવા વાળો છું એટલે તમારું ધ્યાન જરાક અહીં રહે તો તમને. બાકી તો અટાણે મોબાઈલે ઉપાડો લીધા છે. વાહ વાહ, એટલા બધા પ્રસંગો અમને બની જાય છે, અમારી હારે જ બની ગયા છે. આ મોબાઈલ આખું ગામ આમા ક્રિયાજ કરે ચેતન કાકા બધા આમામામામ. આ વોટ્સઅપ આવ્યું ને ત્યારથી, આખા ગામમાં જેટલા આડી લાઈને હતા ને એટલા બધા ઓનલાઈન થઈ ગયા છે. જેટલા આડી લાઈને હતા એટલા બધા ઓનલાઈન થઈ ગયા છે. એક ભાઈને મેં પૂછ્યું કે તમે ક્યાં રહ્યો છો, મને કે ઓનલાઈન. મૂળ ગયા રે ઓનલાઈન બોલો લ્યો. અને વોટ્સઅપ અને મારીને ઘનશ્યામભાઈની અમારી અમુક વાતો, અમારી ટ્રેજેડી હું ખબર, અમારી ટ્રેજેડી અંગત કહું, અમુક મારીને મારી જોક મને ને મને ગામ વોટ્સઅપમાં મોકલે છે અને પાછો નીચે લખે કો ખારા કલાકારે બનાવી તમારે ક્યાં કેવા થશે. મને એમ થાય છે કે વોટ્સઅપમાં સમાધિ લઈ લઉં એવો ઉપાડો. વોટ્સઅપથી શરૂઆત થઈ છે એટલે નવી પેઢી જુવાની આવજે બેઠા છે એને ગમે એવી બે વાત કહી દઉં આમથી એમથી વોટ્સઅપમાં. અને છોકરાના બાળોતિયામાં બેમાં સામ્યતા એટલી છે કે દર 10 મિનિટે જોવું પડે, કાંઈ છે નહીં ને. નથી સમજાણું હજી ગણાય ને. ડાયપરમાં તમને ખબર પડે છોકરાના. આ હા હા, લ્યો એમાં બાળક એમાં 10 મિનિટે જવું પડે, કાંઈ છે નહીં ને. હા હા હા, અમારે ગામ આમ જોયા જ કરે, અહીં બેઠા બેઠા ઘણા 10-15 મિનિટ આમ એટલું કાંઈ છે નહીં ને. હવે તારામાં જ કાંઈ નથી, તારા મોબાઈલમાં શું હોય, ખાલી નીકળ્યો. જોયા જ કરે, જોયા જ કરે. એક જણો તો કાળિયા ઠાકરને પ્રાર્થના કરતો હતો કે હે કૃષ્ણ પરમાત્મા, હે કાળિયા ઠાકર, તે કુંવરબાઈના મામેર્યા પૂર્યા, હે તે દ્રૌપદીના ચીર પૂર્યા, આમાં એક 500 નું બેલેન્સ ન પૂરાવી દે. ઠાકરે ફેરવીને ફડાકો માર્યો, તારા બેલેન્સ પુરવાહટો અવતાર લઉં તો મારે વોડાફોન અવતાર લેવો પડે. વ્રજ બિહારીનો વોડાફોન અવતાર, બાંકે બિહારીનો બીએસએનએલ અવતાર. આહા, બીએસએનએલનું ફૂલ ફોર્મ ઘનશ્યામભાઈ મારા સિવાય કોઈને ખબર નથી. બીએસએનએલ, બીએસએનએલ એટલે બહાર શેરીમાં નીકળો ત્યારે લાગે, ન સમજાય તો તમારા ભાઈ, બહાર શેરીમાં નીકળો ત્યારે લાગે. અને ફોનમાં ગાંડા થઈ જવાના માણસો 10-20 વર્ષ પછી ગેરંટી. ઓસમણભાઈ, એવા લોકોને અત્યારે જેમ આપણે મેલેરિયા થાય છે, થેલેસેમિયા થાય છે, આ બધા અટાણના રોગ નવા નવા ઘણા આવ્યા આપણને, પણ 10-20 વર્ષ પછી ગેરંટી મને લાગે છે કે લોકોને મોબાઈલ નામનો રોગ થશે. ડોક્યુ ભડાઈ જાય બધાને. આમ આમ શું થયું બાપુજીને, તો કાંઈ નહીં મોબાઈલ થયો એમાં વ્યાજ ગયા. આમ જ બધા ચોંટી જવાના. આમ આમ ડોક્યુ બધાને આમ થઈ ગઈ છે. અને એક જણો તો વાત કરતો તને ઘરના, બસ 1/2 કલાકમાં ઘરે પહોંચી ગયો, ભાખરીને શાક તૈયાર નાખજે. ઓકે, એમાં નગરપાલિકાનું ગટરનું ઢાંકણું ખુલ્લું હતું. ઓકે, બ્રુક કરતો ગયો અંદર, 10 ફૂટ અંડરગ્રાઉન્ડ. એના ઘરના કે કવરેજ કેમ કપાઈ ગયો? આ કે કોણ, તમે ક્યાં છો? તો કે કોણ જાણે, ચારે બાજુ અંધારું અંધારું લાગે છે. આજુબાજુ તો કે આજુબાજુ વાસ આવે. તો કે તમે આવશો ક્યારે? તો કે હવે 4 વાગે નળ આવશે ત્યારે. તું ચકલી ખુલ્લી રાખજે. હેરાન કરી નાખ્યા છે મોબાઈલે. અને જુવાનીઓની વાત નીકળી છે, ત્યાંથી કહી દઉં. મારા ઘરની બાજુમાં કાકા ગુજરી ગયા. હું એને દીકરાને ખબર અંતર પૂછવા ગયો ખરખર. મેં કેમ કરતા કાકા ગુજરી ગયા? મને કે બાબુજી નોકરી કરતા હતા ને એમાં ત્રીજા માળે આગ લાગી. મેં કહ્યું તારા બાપા તો પહેલા માળે નોકરી કરતા હતા અને ત્રીજા માળે આગ લાગી. હા હા, મને કે ત્રીજા માળે જ આગ લાગી, બાપુજી પહેલા માળે જ નોકરી કરતા હતા પણ ત્રીજા માળે ફોટા પાડવા ગયા. વોટ્સઅપમાં 18 ગ્રુપમાં એડમિન ગુડાણા હતા.
એમાં ફોન ઓનલાઈન રહ્યો ને બાપુજી ઓફલાઈન થઈ ગયા મને કે હવે હવે આ આ ઉપાડો લીધો વધારો ગોવિંદ કાકા સ્વાગત છે આપણે જોરદાર તાલમેળથી વધાવીએ જેમને એક નાનકડા સંકલ્પ થકી આખા સુરતને આવો લાભ મળ્યો વધાવો એકવાર ગોવિંદ કાકા એમના પરિવારને હા એ મને નથી સમજાતું હો તમે શું કામ કરો છો હા અવાજ ઓછો આવે છે કાનમાં તકલીફ તો અટાણ સુધીનું પાણી માં ગયું ઓછોભાઈ પાછા ગણપતિ માંડો હે હા ચાલુ રાખજો જય શ્રી રામ તમને કુંડાળાને કંઈ વાંધો છે ખાસ કરીને આજે તર મારી સામે બેઠી છે તમે મેં શરૂઆતમાં કીધું કે આ નુકસો અમે કરતા નથી પણ આ તો બધાનો નકર કથા સિવાય આ આ ગામમાં કાંઈ બીજું કરવાનું હોતું જ નથી રાતના ડાયરાથી તમારથી બધાય બીવે સાહેબ તમારા છોકરા બીવે કલાકારો બીવે શેરીનું કૂચરું બીવે કે નીકળ્યો તમે થોડાક હાહતા પડો પણ વાગ્યાથી આમ દેકારો કર્યો તો માંડવા થોડાક સુર માર્યો થોડાક સાયલેન્ટ રહ્યો થોડાક મર્યાદા માર્યો વિવેક ચૂકો માં તમે દિવસે કથામાં જ નથી આવતા ને કોઈ એટલે કારણ કે આપણે બધા રાયત્રોણિયા જે થઈ ગયા છીએ ને એટલે જો હવે પડકારો આવ્યો તો અહીં કલાકારો કાર્યક્રમ પૂરો કરી દેશે એ હું કહું છું ગરધણીએ નથી કીધું એક પણ અવાજ એ કુંડાળામાંથી આવ્યો અને દેકારો આવ્યો અને ઠામુકો થોડો ઘણો એટલે પૂર્ણ વિરામ આ માટે ભેગા નથી કર્યા તમને આ માટે આ લોકો નથી આવ્યા એ કંઈક તમને સંભળાવવા આવ્યા છે તમારું સાંભળવા નથી આવ્યા તમે કેટલા દેકારા કરો છો કેટલા તમારા સ્વર હારા છે કેટલો તમારો અવાજ ઊંચો છે એ એને બહુ જાણવાની ઝંખના નથી તમે ઝંખના રાખો કે એ હું કહેવા માગે છે અને કોઈ નીકળે તો નીકળવા દો ને તમને પ્રોબ્લેમ શું છે ભાઈ આવું આટલી શાંતિ રહેજો ઓકે સાઈરામભાઈ જોરદાર તાળીઓથી નવાજો દેકારો ન કરતા પડકારો દેજો પાછા હા પડકારો પડકારાની જરૂર નથી હું આપીશ ભલે ભલે ખીજાઈ ગયા જોર દે તાલી તાલીના ગળગાટથી વધાવો ઘનશ્યામભાઈ લખાણી રૌદ્ર સ્વરૂપમાં આવી ગયા હા પણ કારણ કે આપણું ખરાબ લાગે ને બધાનું ખરાબ લાગે તમારું અમારું બધા બહુ સરસ હવે જે આવી ગયા છે મહેમાનો એ બધાનું સ્વાગત છે નવા પણ જે આમાં તો આવ્યા જ કરશે ને પોણા બાર સુધી આવશે અતિથિ વિશેષ આપણે સૌથી છેલ્લે આવશે અને અતિથિ વિશેષ બનાવશું અને અમારા શરૂ શરૂમાં ટિકિટ શો થતા નહોતા 98-99 સાલ હતી ને મારા મામાએ જામનગરમાં ટિકિટ શો કર્યો હતો જોરદાર ટિકિટ શો કર્યો 3 ટિકિટ વેચાણી મામા ટેન્શનમાં ભાણીઓ ટેન્શનમાં હવે શું કરવું એટલે પછી મેં મામાને કીધું કે મામા આ ટિકિટમાં તો કોઈ નહીં આવે સાંઈરામનો હાસ્ય દરબાર મફત બેનર મારી દો આખો હોલ ટાઉન હોલ પેક થઈ ગયો પછી મામા મને કહે સાઉન્ડ નોન હોલ નોન ખર્ચો કેમ કાઢવો એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં દરવાજા કરો બંધ એસી કરો બંધ આહા અને પછી બે દરવાજા બંધ કર્યા ને એક પાસે બે અમારા દિગુભા જેવા છે ને બે મૂછુંવાળા ભાઈ બંધ ઊભા રાખ્યા ને કીધું કાંઈ બહાર નીકળવાના 200 રૂપિયા એક જણો કે હું 500 દેવા તૈયાર પણ મને જવા દે ભાઈ સા હા એટલે 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 અમે જેટલી તમારી શાંતિ એ આપણી બધાની સફળતા છે મારા વાલા એટલે કલાકારે ફના થઈને કૃતિને માતબર રાખી ભૂસીને ચિત્ર પોતાનું એણે બીજાની રેખા અમર રાખી ન રાખી દાનું પર દ્રષ્ટિ એણે સદાય દાતા પર રાખી અને જેવી જિંદગી આપી દે ખુદા અમે શંકા વગર રાખી સા કલાકાર ક્યારે ખીલે તમારો તમારો દાદ મળે પણ વિવેક સાથેની દાદ મળે તો અમને વાત કરવાની ગાવાની મજા આવે બાકી તો એવું સરસ મજાનું આવું આયોજન ચકાચક સુરતના ઇતિહાસમાં ભૂતોના ભવિષ્યથી એવું સરસ મજાનું આયોજન આપણે બધા સાક્ષી બન્યા છીએ તો આનો લાવો લ્યો ને આની મજા લ્યો આમ એક બિલ તમારે ક્યાં મારે તમારે ચૂકવવાના છે હે પૂર્ણ કૃપા છે આ પરિવારમાંથી તો કહેવાનો અર્થ કે એનો જેટલો લાભ લેવાય એટલો લ્યો અને પૂરા વિવેક સાથે લ્યો એવી વાત કરતાં કરતાં વોટ્સઅપ ઉપર આપણી વાત ચાલતી ત્યાંથી આપણે આગળ હાલીએ આપણી કઠણા એ છે કે આપણને વોડાફોનના ટાવરમાંથી ભરોસો છે પરમ કૃપાળુ પરમાત્માના પાવરમાંથી ભરોસો નથી સાહેબ આ આપણી કરુણતા પણ એની વચ્ચે મારે તમને દાંત કાઢ બાકી લોકો એટલા ટેન્શનમાં જીવે છે આમ હજડ એટલા બધા તમે જો અમુક અમુક માણસો તો હજી હજડ બમ જ છે એ પોતાની પોતાની પ્રાર્થના સભામાં આવ્યા હોય ને એમ બેઠા છે એ દાંતે ન કાઢે આમ હજડ બમ એટલે એને ચીનની એક કહેવત છે જે માણસ ખડખડાટ દાંતનો કાઢતો હોય એને ભરોહો ન કરવો કારણ કે મીંઠા કોઈ દાંત ન કાઢે
હા, અને નકરા દાંત કાઢતા એનોય બરો, બે બે હરખી હરખું આવી ગયું આમાં, પણ વાત નીકળી છે એટલે કહી દઉં. હું ગોંડલમાં પ્રાઇમરી સ્કૂલમાં પ્રિન્સિપાલ છું, તમને ભલે લાગતો નહીં હો, પણ છોકરા ભૂકા કાઢી નાખે એવા સાહેબ. એક છોકરાને મેં પૂછ્યું, મેં હાથ ન હોય ને શું કહેવાય, એક નંગ ઊભો થયો મને કે ઠૂઠો. ભાઈ મેં કીધું ઠૂઠો નહીં, આમ સરસ ભાષામાં કે હિન્દીમાં શું કહેવાય, એક ઊભો થયો મને કે ઠાકુર. રેફરન્સ પકડજો ઘનશ્યામભાઈ, રેફરન્સ ટુ શોલે. હાથ નો હોય ને મને કે હિન્દીમાં મને કે ઠાકુર, મેં કીધું ઇંગ્લિશમાં શું કહેવાય, મને કે હેન્ડ્સ ફ્રી. હવે આને આને કઈ રીતે પો, અને શોલેની વાત નીકળી એટલે કહી દઉં, જે વડીલો બેઠા છે એને ખબર હોય મારી જેવડી ઉંમરના, મારી વાત કરું તો મારો જન્મ બહુ નાનપણમાં થયેલો. હા હા, ખરેખર આ વાત નીકળી છે એટલે કહી દઉં. અને આ મારા એકવાર લગ્ન થયેલા, ઘનશ્યામભાઈ, જયભાઈ, ઓસમાનભાઈ, આ બધાય મારા લગ્નમાં હાજર રહ્યા હતા. એ ભાવનાથી હાજર રહ્યા હતા કે સાંઈરામના સુખના પ્રસંગે ન પહોંચાય તો વાંધો નહીં, પણ એની તકલીફમાં તો હારે રહેવું જોઈએ. એટલે વાત પણ પરણેલાઓ જેટલા બેઠા છે એ બધાને મારા વંદન છે. બાકી તો એક ભાઈને મેં પૂછેલું, મેં કીધું ઘરની બહાર તો સિંહની જેમ રખડો, ઘરમાં કેમ બકરી ડબે થઈ જાય. ઓલો મને કે હું ઘરમાં સિંહ છું પહેલાં, પણ મારી માથે દુર્ગા માં સવાર થઈ જાય છે. દુર્ગા માવાળા તમે જુઓ હજડાવ. એક ભાઈ અને બે પરણેલા પુરુષો, એક જણો કે મારી પત્ની સાક્ષાત દેવી છે, મારી પત્ની સાક્ષાત દેવી છે, બીજો આળા મળીને કે આપણે દેવી. પાડો પાડો તાલી પાડો, એક આરે પાડજો એટલે મારા સુધી પોગી જાય. આ હા, વાત પણ વાત નીકળી છે. બે બેનો વાત, એક બેન કે મારા પતિ તો સાક્ષાત દેવતા છે, મારા પતિ તો સાક્ષાત દેવતા છે, બીજા બેન કે મારા તજી જીવતા છે. આ આ આપણી ભાષા. પણ સાહેબ ગુજરાતી જેવી ભાષાની હું કાયમ મારા મંચ ઉપરથી મારા કાર્યક્રમમાં માતૃભાષા માટેની બે વાત કહેવાની મેં ટેવ રાખી છે, અને એટલે યાદ કરાવી દો કે અંગ્રેજી છે ને એ પાવડરનું દૂધ છે, અને ગુજરાતી મારીને તમારી માનું દૂધ છે, ભલા માણસ એટલું યાદ રાખે. આ બધાના આશીર્વાદથી આ મંચ ઉપર બેઠેલા અમે બધા એટલા બધા દેશ ફેર્યા છે. તમે બધા અહીં તો બધા ધંધાવાળા જો, હારે મારું અનેક દેશ ફેર્યા છો, પણ તમારામાં અમારામાં લોજીભાઈ તફાવત એટલો છે કે અમે ગામના ખર્ચે ફેર્યા હોય, અમને તો કોક બોલાવે ને અહીંયા લઈ જાય ને ભૂકા કાઢી નાખીએ. અને એવા દુનિયાના દેશ પર તમને બધાને કહું છું, એકવાર તમે બધા ચાઇના જાયજો, ચાઇનામાં કોઈ ચશ્મા પહેરતું જ નથી, ચાઇનામાં કોઈ ચશ્મા પહેરતું જ નથી ઘનશ્યામભાઈ, કારણ કે એ લોકો જરૂર પૂરતી આંખું ખોલે છે. મારી મરીને બિહાડી દીધા હોય, બૂચા બૂચા નાક હોય, અને ભાષા તમે જુઓ ભૂકા કાઢના, ઈ હા શી હા મી હા હે શી ઈ હા શી હો શી હા ઈ હા શી હા ઈ હા શી હો શી શી હા શી શી હા શી શી હા. હા, આપણને એમ થાય કે આને ગળફો આવી ગયો લાગે. અને અમે બધા આ બધાના આશીર્વાદથી ખૂબ ફર્યા છીએ. અને અમે એમાં અમેરિકાનો અમારો પ્રોગ્રામ, અમેરિકા અમે જવાનું હતું 4 કલાકનો, વચ્ચે દુબઈમાં અમને સ્ટોપ ઓવર્સ આપ્યા હતા. મા બાપ વગરના છોકરા પડ્યા હોય એમ દુબઈ એરપોર્ટ ઉપર અમે પડ્યા હતા. ત્યાં કોણ ઓળખે ઘનશ્યામ લખાણી સાંઈરામ, અમે એ ટેસ્ટથી અમે લાંબા ઝપા બેઠા હતા. એમાં એક જણો અમે ટેસ્ટથી 4 કલાક ઉતું રહેવાનું હતું એરપોર્ટ ઉપર, બનેલી ઘટના. એક જણો અમારી બાજુમાં આવીને જોરથી બોલ્યો, ખારી સિંગ રેવડી. અને અમે હાથે હાથ જણા જઈ ગયા, ચાલો આપણો કોણ આવ્યો અહીંયા દુબઈના એરપોર્ટ ઉપર, ખારી સિંગ રેવડી કોણ વેચ. મેં તો જઈને સીધો કાટલો પકડ્યો, મેં કહ્યું ખારી સિંગ રેવડી વેચે છે. મેં કીધું તું ગુજરાતી છો, હવે આપણે મેં ખારી સિંગ વેચાય, આપણે વડાપ્રધાનવાળાથી આ કહેવાય. તને એક શરમ જેવું છે કે નહીં? આમ મને કે સાહેબ ખારી સિંગ નથી વેચતો, અંગ્રેજી આવડતું નથી, આ ગેટ નંબર ક્યાં છે એ કયો ને, ક્યારનો હલવાડો છું. મને કે જેટલાને પૂછું છું ને અંગ્રેજીમાં જવાબ આપે. અરે બસ ભરીને રોયો મને ને ઘનશ્યામભાઈ. પછી અમે ભેગો રાખ્યો, મેં તું અમારી ભેગો રહે, અમે ખારી સિંગ રેવડી કહીને જ અહીં સુધી આવ્યા. ફેરો રે ને ભાઈ અમારી. હા હા. અને અમારો ભરતભાઈ ભજનીક અમારી હાર્યો હતો, અને ભરતભાઈ ઓલું જેઠાલાલ, અરે ના જેઠાલાલ તો તારક મહેતામાં આવે, કા બુધાલાલ તમાકુ બનાવે, અને એને તમાકુ બનાવીને આમ કરીને આમ ચોળી, આ દુબઈના એરપોર્ટ ઉપર એને આમ ચોળીની ભેગી એક ધોળીઓ ક્યારનો જોયો કરે. એને ગોવિંદ કાકા ભરતભાઈ પાસે આવે, એને કીધું કે હે જેન્ટલમેન હાઉ ડુ યુ ડૂ. આ કે ઉડ્યું તો ઉડ્યું, એમાં હા હું જો ભાઈ નીકળાયેલ. આવું 10-15 મિનિટે થાય. બોલો ગયો ગયો, ભેગો જ ન આવ્યો. અમારી ફ્લાઇટ ચેન્જ કરાવી લીધી સાહેબ એરપોર્ટ. આ હા હા હા. અને ફોરેનના, અને એમાં દુબઈમાં બધી ભાષાઓના અમને આમ 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 એટલે બધે ફર્યા છે ને, સમજાણું કાંઈ નથી, પણ એવા બધા અરબી ભાષા જે લોકો દુબઈ મસ્કત ગયા,
તમે તો એમ પડકારા દેશો જાણે તમને બધાને અરબી ફાવતી હોય, મોળા ન પડો, મને નથી ફાવતું, સમજણું નહીં હું થયો તે અમારો મંજીરાવાળો, મને કે આને હનુમાન ચાલીસા કરી રાખું, એટલે આ ન બોલે કીધું, તું શાંતિ રાખ. પણ જે કેવા કેવા દાખલા, અને અમેરિકા તમે બધા, હું તો કહું છું ને કે જાજો એકાદ વાર, તો હું તો કહું છું જે નો જ 5 લાખની લોન લઈને ઉપાડ કરીને જઈ આવજો. એવો દેશ આ ડિસિપ્લિનવાળો દેશ તમે જુઓ, આ હા હા, જ્યાં એ લોકો એટલા ડિસિપ્લિનવાળા, જ્યાં રાખવાનું છે નથી રાખતા. તમારી સમજદારીને ધન્યવાદ છે. બાકી ડિસિપ્લિન તમે જુઓ ધોળિયાઓને, આ હા હા, થાંભલા અરે ભટકાઈ જાય ને તો થાંભલાને સોરી સોરી કહેતા હોય, એવા ડિસિપ્લિનવાળા ધોળિયાઓ બધા, આ હા હા. અને અહીંયા બધાય ફોરેનના વિશ્વના બધાય, બધાને શેઠિયાઓને પૂછજો, બધાય ફોરેન જાય છે, બધાય ફોરેનમાં સીટ બેલ્ટ પોતાના માટે પહેરે છે. એક આપણા ગુજરાતમાં જ એવું છે કે સીટ બેલ્ટ ટ્રાફિકવાળા માટે પહેરવામાં આવે છે. ગોવિંદ કાકા મેં માર્ક કર્યું, એકલો ભણનો દીકરો ટેસ્ટથી નીકળ્યો હોય ને, હે એમાં બાજુવાળો સામે ટોપો જોઈ જાય, ખેંચ ખેંચ જલ્દી ખેંચ, હે એલા ખેંચ ખેંચ, એટલે ઓલો બાજુવાળો આમ ખેંચીને બેઠો હોય, આ હા, ઉભો રહેજે, જવા દેજે, જવા દેજે, હજી છે, પકડી રહ્યા, હજી હવે મૂકી, હવે મૂકી, આ ફાટ કરીને મૂકીને અહીંયા સિફ્ટી આવી જાય. અને ગોંડલમાં તો અમારે એક જણો ટ્રિપલ સવારીમાંથી બટબડાટ કરતા આવતા હતા, ટ્રાફિકવાળા રોક્યા, કાંઈ ટ્રિપલ સવારી હોન્ડામાંથી નીકળો, શરમ નથી આવતી, ભલે બ્રેક મારી ગયો, ચોથો ક્યાં ગયો, પછી ખબર પડી કાતો ચાર આવતા હતા, માર માર બોલો લ્યો, હવે આને આને મોંઘ વારી નડે, આ હા, ઓલો ચોથો તો ટોપો જોઈને ચાલુમાં ઉતરી ગયો, કેવો લોઠકો હોય છે વિચાર તો કરો. પણ ટ્રાફિકના આપણા જે સિગ્નલ છે ને, આ હા હા હા, હોન્ડાવાળો આમ ડોકીથી સાઈડ આપે, આમ આમ આપે, આ રિક્ષાવાળો પગથી સાઈડ આપે, આ હા, અને વાહે ગમે આવ્યો ને આમ છે બધો ભોંપોઈન્ટ 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 ભોન માર્યા જ કરે, આ હા, એટલે સમજી લેવું ખુશ્બુ ગુજરાત કી. આપણા અને ગુજરાતી હોય તો જે જમાવટ, શોલેની વાત કરતો હતો, શોલે ઓલું પાછું આવ્યું ને 3D માં, તો હું એ ફિલ્મ જોવા જાઉં પાછું, મેં કીધું મારા પરિવારને લઈને જાઉં, બે બાળકોને, અને શોલે જોવા અમે પાછું ગયા, તે પિક્ચર જોઈને પાછા આવ્યા, મેં ઓલી શોલેની સ્ટાઇલમાં અમથે અમથું મારા ઘરનાને કીધું, અમથે અમથું આમ ઘરમાં એન્ટર થયા, નાચ બસંતી નાચ, મારો 6 વર્ષનો ટેણીઓ જે ભાઈ ઊભો થયો કે બસંતી ઇન કૂતો કે હા મને મત નાચના, મેં કાર્યક્રમ કેન્સલ રાખ્યો, છોકરા ભેગા ફિલ્મ જોવાય નહીં, હા એની રીતે જોઈ આવે એ ઘણું, હા બાકી ધંધે લગાડી દે છોકરા, તો આજના બાળકો તો વાત જવા દો, બચ્ચો કે છોટે હાથો કો ચાંદ સિતારે છૂને દો, બચ્ચો કે છોટે હાથો કો ચાંદ સિતારે છૂને દો, દો ચાર કિતાબે પડકર વો ભી હમજે સે હો જાય. મને યાદ આવ્યો આલિમ ખુરશીદનો એક શેર સરસ મજાનો, હાથ પકડ લે અબ ભી તેરા હો સકતા હું મેં, હાથ પકડ લે અબ ભી તેરા હો સકતા હું મેં, ભીડ બહોત હૈ ઇસ મેલે મેં ખો સકતા હું મેં, ઓર પીછે છૂટે સાથી મુજકો યાદ આતે હૈ વરના ઇસ દોડ મેં સબસે આગે હો સકતા હું મેં, ઇસ દોડ મેં સબસે આગે હો સકતા હું મેં, ઓર એક માસૂમ સા બચ્ચા મુજ મેં અબ તક જિંદા હૈ, આ શેર મને બહુ ગમે છે સાહેબ, ઇસ એક માસૂમ સા બચ્ચા મુજ મેં અબ તક જિંદા હૈ, છોટી છોટી બાતો પર ભી રો સકતા હું મેં, છોટી છોટી બાતો પર ભી રો સકતા હું મેં, હે અને અને બરાબર મેળાનો સમય હતો, નાનકડી ઘટના છે પણ મારી હારે બનેલી વાત કહી દઉં, છોકરાને મેં કીધું પપ્પા મને કે બધે આપણે ફરી આવ્યા પણ મારું બેટ તો રહી ગયું, એટલે હું નાના ટબુડિયાને લઈને પાછો ગયો, મેં ખાલી બેટા બેટ લઈ દઈ, એમાં અમે દુકાનમાં પૂછ્યું મેં કેટલા રૂપિયાનું બેટ છે, મને કે 150 રૂપિયાનું, ઓલાએ કીધું, એટલે છોકરાને ખબર કે પપ્પા હા પાડે તો જ આ બેટ હાથમાં લઈ લેવાય, એટલે એને હાથમાં લીધું, મેં કીધું બેટા આગળથી લઈએ, બીજી દુકાને ગયા, કેટલાનું, મને કે 150 રૂપિયાનું, આગળથી લઈએ, 3-4 દુકાન હોહરવા તો મેળો પૂરો થઈ ગયો, અને 12 ફૂટપાથ ઉપર આવી ગયા, 12 ફૂટપાથ ઉપર આવ્યા પછી એક છોકરાને 10 વર્ષનો છોકરો, એને મેં કીધું કેટલાનું બેટ, 200 રૂપિયાનું, આલે મેં 200 રૂપિયા, 200નું બેટ લીધું ને દીકરાને આપ્યું, ભેગું દીકરાએ હળવે એક દઈને મને પોઈન્ટ કીધો, મને કે પપ્પા તમે આમ કહો છો કે પૈસા બચાવવા જોઈએ, અંદર 150નું મળતું હતું અને 50-60 વધારે ન આપ્યા, આપણે ખોટ ન કરી, એટલે ત્યારે મેં એટલું કીધું મારા 5-6 વર્ષના દીકરા માથે હાથ મૂકીને કે બેટા અંદર છે ને જેટલા વેપારી હતા એ બધા બેટ વેચતા હતા, અને આ 10 વર્ષનો છોકરો ફૂટપાથ ઉપર એનું બાળપણ વેચતો હતો, 50 એના વધારે હતા, બહોત રોએ મા બાપ અકેલે મેં, બહોત રોએ મા બાપ અકેલે મેં, કે મિટ્ટી કે ખિલોને ભી સસ્તે નહીં થી મેલે મેં, કે મિટ્ટી કે ખિલોને ભી સસ્તે નહીં થે મેલે મેં. મીડિયાના એક ઇન્ટરવ્યુમાં મને પ્રશ્ન પૂછેલો, સાંઈરામ તમે લોક કલાકાર છો, હાસ્ય કલાકાર છો, તમારા મતે વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ વલ્ગારિટી, ત્યારે બહુ સભાનતાપૂર્વક મેં એને કીધેલું કે મારા મતે આ દેશની ફિલ્મની હિરોઈનો ટૂંકા કપડાં પહેરીને ફિલ્મમાં ડાન્સ કરે ને ઈ બહુ મોટી વલ્ગારિટી નથી, પણ આ દેશનું 10 વર્ષનું બાળક ચાની હોટલે ભલા માણસ મજૂરી કરે ને હિન્દુસ્તાનની સાચી વલ્ગારિટી છે.
જ્યારે આપણે આવા કોઈક દાતારોને જોઈને ત્યારે એમ થાય કે વાદો છે, ઈશ્વરે સંપત્તિ આપી છે ને એની અરે સમજણ પણ આપી છે. ધન્યવાદ છે આવા પરિવારોને જોઈ ત્યારે. આપણે બીજું શું આપીએ કે ગોવિંદ કાકાને આ બધા પરિવારોને ભગવાનના ઠાકોરજીના ચરણોમાં, મહાદેવના માતાજીના ચરણોમાં પ્રાર્થના કરું છું કે એમનું ને એમના પરિવારનું આયુષ આવું ને આવું ભલામણ હો 150 વર્ષ સુધી એ બધા ગુગવાટા કરતા રહી. બીજું તો હું આવો જલસો વિચાર તો કરો નગર સાહેબ, એક 5 જણાને ઘીરે જમાડવા હોય ને તો 3 વખત આપણે વિનંતી કરવી પડે. જોજો હો ડાળમાં જરાક વાંધો પ્રોબ્લેમ ન આવે, કલાકારો આવે તો એના બદલે આવો જલસો જ્યારે ધોળકિયા પરિવારે કરાવ્યો હોય ત્યારે એનો રાજીપો. બાકી ગુજરાતીઓ ક્યાંય પાછા પીડ્યા જ નથી, એક શેર બજાર સિવાય. શેર બજારમાં કાગળિયા થઈ ગયા, ભગવાન જાણે સમજાતું નથી. બાકી ગુજરાતીઓને એટલા બધા પ્રસંગો મારા વોટ્સઅપ પર, પાછો મેં વોટ્સઅપ પર આવ્યો એટલે હું ત્યાં જ પાછો આવું છું. વોટ્સઅપ ઉપર પાછો એટલા બધા પ્રસંગો ફરે છે. આ હા, 2-3 મુદ્દાઓ કહી દઉં તમને. 80 રૂપિયાનો શેમ્પૂનો બાટલો બધાના ઘરમાં હોય જ. એ 2-3 વખત વાપરા પછી શેમ્પૂમાંથી એક પણ ટીપું નીકળવાની અણી માથે ન હોય, છતાં પણ એમાં ગુજરાતની મારી બહેનો સામું ડબલું રેડે નાખો એ બાટલો. અઠવાડિયા સુધી એ શેમ્પૂનો બાટલો ન હાલે, આ ત્યાં સુધી હખ ન વળે. તમે જોજો સુગંધ આવ્યા કરે ને ત્યાં સુધી, પછી અહીંયા પૂરું ન થાય, શેમ્પૂની સુગંધ આવતી બંધ થઈ જાય એટલે એનું રેપર કાઢી અને એમાંથી ભલા માણસ મુખવાસ ભરવાવાળા આપણે ગુજરાતીઓ. ઈમેલ કર્યા પછી ફોન કરીને કન્ફર્મ કરી કે ઈમેલ મળી ગયો. આ ગુજરાતીઓની નાની નાની માનસિકતા આપકો, આ તો બચલું છે. બાકી 12 રૂપિયાનો બિસ્લેરીનો શીશો જ્યાં સુધી 4 વખત વાપરીને ભરીએ નહીં ત્યાં સુધી આપણને હક ન વળે આપણે ગુજરાતીઓ. એથી આગળ તમને કહું, બધાના ઘરમાં 40 રૂપિયાનું ટૂથપેસ્ટ હોય જ. ટૂથપેસ્ટ પોતે એમ કહી દે એક સ્વામી, હવે મારું પ્રાણ પંખેરું ઉડી ગયું છે. ટૂથપેસ્ટ પોતે એમ કહે કે સ્વામી હવે કાલે મારી પ્રાર્થના સભા કરી નાખો. મારા ગુજરાતની બહેનો, મને ઓલો ઓતાર આવે છે, ઘનશ્યામભાઈ આવા દો. તમે કયો તો આવા દો, તમે કયો, તમે કયો તો બીક લાગે તમારું ગામ છે ને. ઓતાર ઘણા ન આવે, દશામાં આવે, બહેનો દશામાં આવે અને ઘરવાળા નશામાં આવે. આપણે કાઠિયાવાડમાં પૈંડમાં આવે કઈ, આ બાજુ ઓતાર કીએ. વાયરો આવ્યો, વાયરો લ્યા, આ લોકો વાયરો કે. મને ઓતાર આવે છે વડાપ્રધાનનો, નબળો શું કામ આપણે રાખવો, અવતાર રાખવો અને હેઠે હું હકડે શું ભોગવવી. એટલે હું નબળા અવતાર, તમને એમ લાગે કે અહીંયા વડાપ્રધાન આવ્યા વગર સિક્યોરિટી, તો તમે પડકારો દઈજો આ કથાની અંદર. બાકી નહીં, નરેન્દ્રભાઈના જ પ્રવચનમાંથી લીધેલા 4-5 વાક્યો એની જ અદામાં તમને ગમશે એવી શ્રદ્ધા સાથે એની વાતોની મજા. ટટાર બેસો, ટટાર જરાક બેસો. આપણે બધા વડાપ્રધાન આવે છે. મારી સામું ધ્યાન બધાનું, લાઈટ ઇકો આપજો. ગુજરાતના ભવિષ્યનો વિચાર રાજકીય આકાશ પાતાળથી ઉપર ઉઠીને કરવો પડશે. ખુરશીઓ તરફ નજર રાખીને ગુજરાતનું ભલું કરવાની પેરવી નહીં થઈ શકે. મિત્રો યાદ રાખજો, ગુજરાતનો વિકાસ. મને વિકાસ સિવાય કઈ સૂઝતું નથી ભાઈ, હું તો વિકાસની યાત્રામાં તલ્લીન છું ભાઈ. ગુજરાત મારો આત્મા છે અને ભારત મારો પરમાત્મા છે. ગુજરાતનો વિકાસ યાદ રાખજો, જ્યાં સુધી ગાંધીનગરની સીટ ઉપર નરેન્દ્ર મોદી બેઠો છે ત્યાં સુધી કોઈનો પંજો ગાંધીનગરની થેજરી પર નહીં પડવા દે.